સુરતના વરાછાના માતાવાડી નજીક સુમન હાઈસ્કૂલ એલઆઈસી એજન્ટ એસોસિએશન ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી 84 તાલુકા બ્રાન્ચ શાંતિ ઉત્કૃષ્ટ મહિલા મંડળ ગંગા સ્વરૂપ ઉત્કર્ષ મહિલા ગ્રુપ અને સંયુક્ત ઉપક્રમે જરૂરિયાતમંદ લોકોને જીવન જીવવાની ચીજવસ્તુઓ માટે કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કોરોના મહામારી વચ્ચે લોકડાઉનની સ્થિતિના કારણે જેમની પાસે મર્યાદિત આવકના સ્ત્રોત છે કે પછી આર્થિક ઉપાર્જન કરી શકે તેવો આધાર નથી તેવી 70 ગંગા સ્વરૂપ બહેનોને મદદરૂપ થવા માટે આજે સુમન હાઈસ્કૂલ માતાવાડી ખાતે એલઆઈસી એજન્ટ એસોસિએશન સુરત ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી 84 તાલુકા બ્રાન્ચ શાંતિ ઉત્કર્ષ મહિલા ગ્રુપ તેમજ ગંગા સ્વરૂપ ઉત્કર્ષ મહિલા ગ્રુપ અને સક્ષમના સંયુક્ત ઉપક્રમે જીવન જરૂરિયાત આવશ્યક ચીજ વસ્તુઓની કીટનું સુરત ખાતે વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તેના માટે જમીન ઉપર સર્કલ બનાવી તેમાં લાભાર્થીઓને ઊભા રહેવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ બધાએ ફરજિયાતપણે માસ્ક પહેર્યા હતા. આ કાર્યક્રમમાં પૂર્વ મેયર શ્રીમતી અસ્મિતાબેન સિરોયા, શ્રી અશ્વિનભાઈ પટેલ, મંજીભાઈ સવાણી, કનૈયાલાલ ઠક્કર, મીનાબેન પટેલ, શકુંતલાબેન સવાણી, કામાક્ષીબેન ફિક્ટર તથા રંજનબેન ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પૂર્વ મેયર શ્રીમતી અસ્મિતાબેન સિરોયાએ દરેક ગંગા સ્વરૂપ બહેનોને આપના દેશના વડાપ્રધાનશ્રીએ કરેલ મન કી બાતના અનુસંધાને કહ્યું હતું કે હાલના સમયમાં દરેકે એકબીજાથી સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું પડશે. આ સોશિયલ ડિસ્ટન્સિંગ કઈ રીતે રાખી શકાય તેના વિશે જણાવ્યું હતું. સેનેટાઇઝર વિશે ચર્ચા કરી હતી કે તમે જ્યારે બહારથી આવો ત્યારે અન્ય વસ્તુને સ્પર્શ કરો ત્યારે હાથ સાફ કરવા માટે સામાન્ય સાબુ પણ વાપરી શકો છો. સાથે સાથે ઘરની લોખંડની કે સ્ટીલની વસ્તુને દિવસમાં 2 વખત ડેટોલથી સાફ કરવી જોઈએ. હાલની પરિસ્થિતિને જોતા માસ્ક ફરજિયાત પહેરવા જોઈએ તેમજ તમારા પરિવારમાં જો કોઈ પણ પ્રકારના વ્યસન હોય તો તે લોકોને સમજાવી વ્યસન મુક્ત કરવા જોઈએ. આ કાર્યક્રમના અંતે એલઆઈસી એજન્ટ એસોસિએશન સુરત દ્વારા આ કીટનું 70 જેટલી બહેનોએ કીટ આપવામાં આવી હતી. ખરેખર એવી પણ ઘણી બહેનો હશે કે જેમણે આ કીટની જરૂરિયાત હશે પરંતુ વધારે જરૂરિયાતવાળી બહેનોને આ કીટ આપવામાં આવી હતી માટે રેડ ક્રોસના પ્રમુખ ડોક્ટર પ્રફુલભાઈ સિરોયા અને ડોક્ટર કોમલબેન સિરોયાએ આભાર વ્યક્ત કર્યો હતો.